પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અને શહેરના દરેક વોર્ડના નાગરિકોની પાલિકાને લગતી સમસ્યાઓ જાણવા ગુરુવારથી દર અઠવાડિયે શહેરના એક પછી એક વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કર્યો છે. ત્યારે આજરોજ ગુરુવારના રોજ વોર્ડ નંબર 10ના ભઠ્ઠીવાડાથી શરૂ કરી ગુલશનનગર થઈ ખાલકપુરા સુધી પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યાં રહીશોએ રોડની સફાઈ અને મુખ્યત્વે ભૂગર્ભના ગંદા પાણી છાશવારે જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક લોકોને અહીં રહેવું દુશ્વાર બની ગયા હોવાની રજૂઆતોની સાથે અન્ય કામો ના થતા હોવાની રજૂઆત કરાઈ હતી. ત્યારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ ગુલશનનગર વિસ્તારમાંથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ અચંબામાં પડી ગયા હતા. તો ભઠ્ઠીવાડાથી ગુલશનનગર જવાના જાહેર માર્ગ પર ભૂગર્ભની ટાંકી 1 ફૂટ જેટલી રોડ લેવલ થઈ ઊંચી બનાવેલી હોવાથી અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવાની સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી. તો ભઠ્ઠીવાડાનો વિસ્તાર નીચો હોવાથી કેટલીક વાર ભૂગર્ભના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા. તો ગુલશનનગર મંડી પાસે ગુલશનનગરનો તમામ કચરો ઠલવાતો હોવાથી ચોમાસા દરમિયાન આ રોડ નીચો હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેવાથી રોગચાળાની સ્થિતિનું નિર્માણ થતું હોવાની રજૂઆત કરાતા આ માર્ગ પર વરસાદી પાણી ન ભરાય તે માટે RCC રોડ બનાવી લોકો જાહેર માર્ગ પર કચરો ન ફેંકે તે માટે કન્ટેનર મૂકવાની સ્થાનિક લોકોએ હૈયાધારણા આપવામાં આવી હતી. તો ભૂગર્ભના કર્મચારીઓ 2 સળિયા લઈને આવતા હોવાનું સ્થાનિક રહીશે આક્ષેપ કરી ભૂગર્ભની ચેમ્બરોની યોગ્ય સાફસફાઈના અભાવે પણ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાનું જણાવ્યું હતું. તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ટીમ વોર્ડ નંબર 10ના તમામ વિસ્તારોમાં ફરી સ્થાનિક લોકોને પડતી વિવિધ તકલીફો અને સમસ્યાઓની નોંધણી કરી અઠવાડિયામાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાએ જણાવી અગાઉ પણ પાલિકા આપના વોર્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્થાનિક રહીશોની તમામ સમસ્યાઓની અઠવાડિયામાં નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પછી 4 જણા 5 સળિયા લઈને તે પોખતા નથી. અમે બપોર પછી આવી, પછી બપોર પછી કોઈ આવ્યા જ નહીં. આ છેલ્લા 4 દિવસથી આમ આ રીતે પાણી જાય છે. સમસ્યા ગટર લાઈનની જ છે. પહેલાં લેવલથી નાખેલી જ નથી. પહેલાંના સમયમાં નાખતા પહેલાં ઢાળ ઉલાડનો વિચાર કરીને નાખવી પડે ને. કોઈનું સાંભળ્યું જ નથી. એ લોકો બતાવી જતા રહે ને. મજૂર કોઈ અમારું કહે નહીં કે અમારે તો આ લોકોએ કીધું એવી રીતે કરવાનું. આજે ગુરુવારના દિવસે પાટણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ ભઠ્ઠીવાડા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં રાખવામાં આવે. તેમાં સૌ કાર્યકર્તા પદાધિકારીઓ અને કર્મચારી ભાઈઓ સાથે જોડાઈ વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં સ્ટ્રીટલાઇટના ભૂગર્ભના પ્રશ્નો જોવામાં મળ્યા. બાકી અહીંયા રોગસ્થાની કામગીરીમાં સારો એવો નોંધપાત્ર વધારો થયેલો છે. પાટણ નગરપાલિકામાં દરેક વોર્ડની અંદર નગરપાલિકાનો ગુરુવારનો રાઉન્ડ હોય છે. એમાં તમામ પ્રશ્નો હલ કરવા માટે તમામ અધિકારીઓ પણ સાથે હોય છે. પાટણ શહેર ભાજપના પ્રમુખ પણ સંગઠનના એ પણ અમારી સાથે હોય છે અને જે વિસ્તારમાં જે વિસ્તારના કોર્પોરેટર પણ હાજર હોય છે અને સંસ્થાના ચેરમેન, ભૂગર્ભના ચેરમેન, સ્ટ્રીટલાઇટના ચેરમેન એ પણ અમારી સાથે હોય. પ્રશ્ન હલ કરવાના જે હોય તે કરીએ છીએ. અહીં વોર્ડ નંબર 10માં આજે આવ્યા છે ત્યારે અમારા નગરપાલિકાના જાગૃત પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ અમારા હિનાબેન બંને સાથે રહી અને દરેક વોર્ડનું નિરીક્ષણ કરી અને ત્યાં કોઈ પણ લોકોનું કંઈ પણ ફરિયાદ હોય એ સાંભળી એની નોંધ કરવામાં આવે છે અને એનો અઠવાડિયામાં 10 દિવસમાં નિકાલ કરવામાં આવે છે. એટલા માટે આ વિસ્તારના લોકોના રાઉન્ડ માટે આજે નીકળ્યા છીએ અને નાના મોટા પ્રશ્ન છે જે રોડ રસ્તાના છે અને ક્યાંક ભાઈ સ્ટ્રીટ લાઇટ છે, ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે, એ તો તમામ પ્રશ્નો હલ થઈ જશે. બાકી આ વિસ્તારની અંદર તમામ પ્રકારનું કામ સુંદર થયું છે. હમણાં પણ આ વોર્ડમાં ગ્રાન્ટ ફાળવી છે. અગાઉ 90 લાખ રૂપિયા ફાળવ્યા હતા, હમણાં પણ 40 લાખ રૂપિયા ફાળવ્યા છે. તો એ ગ્રાન્ટમાં નાના મોટા કામો અમે કરી દઈએ છીએ.